સર્કિટ હાઉસ ખાતે પૂનમબેન માડમ દેવગુરી દ્વારકા જિલ્લાના એમપીને રજૂઆત કરવા માટે ખંભાળિયાના આગેવાનો, વેપારીઓ તથા સરપંચો અને ખેડૂતો દ્વારા ખંભાળિયા મામલતદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા એકત્ર થયા હતા તથા કલેક્ટરને મામલતદાર વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ પરાક્રમસિંહ રાણા, દેવભૂમિ દ્વારકા. અંદર એમ કીધું છે બધાને કે હું તમને બધાને ઓળખું છું. મેં તને ક્યાંક જોયું મને ખબર નતી, સારું થયું અમે બી આયા. અને પાછો પાછો મેડમ તમને કીધું મામલતદારે અમને જેમ તેમ આવીને વર્તન કર્યું અને મારી નાખવાની પણ મને ધમકી આપી છે. અમે વર્ષો ત્યાં બાપ દાદા થી ખેતી ધરાવીએ છીએ અને અમને કીધું તમારા બાપ નું નામ આ નથી. હવે ઈ કહે એ સાચું હોય એટલે એવી ધાક ધમકી આપે ને મને કે તને તો રોડ ઉપર લઈ આવવાનો છે. એટલે એવી બધી ધાક ધમકી આપી છે ને એ હથિયારધારી માણસ છે, ક્યારે શું મારા ઉપર થાય એની જવાબદારી કોની? જમીન ખાલસા નું મને છે ને એ કીધું તને રોડ ઉપર લઈ આવવાનો છે. પૈસા માગે છે, પૈસા અમે આપી શકીએ એમ છીએ નહીં. અમે લીધેલી છે તો શું કામ અમે? અને મને આજ એક મહિનાથી પરેશાન કરે છે. એના માણસો છે, એનો માણસો થી ફોન કરાવે છે, એક મનોજસિંહ રાણા અને બીજો ગોયલ અને બીજા એક બે છે, એના મને નામ નથી આવડતા. એનું રેકોર્ડિંગ પણ મારા પાસે છે. એ માણસોએ મને કીધું કે જલ્દી સાહેબ ને આવીને મળી જાઓ, નહીતર છે ને તમારી જમીન ખાલસા થશે ને તમે હેરાન થઈ જશો. સાહેબે મને 3 વાર ફોન કર્યો એટલે મેં કીધું કોની તમને કીધું? કઈ કે ચિંતન વૈષ્ણુ મામલતદાર સાહેબે મારા મોબાઈલમાં રેકોર્ડિંગ પણ છે. કમલેશભાઈ, આજની ઘટના શું હતી? આજે શું આજની ઘટના? અમે બેનને રજૂઆત કરવા આવ્યા હતા. એ અરસામાં એ લોકો સાહેબ ઉર્સકેર આવી ગયા. બેન અંદર સાહેબ કલેક્ટર સાથે વાત કરતા હતા. એ દરમિયાન આ સાહેબે જેમ તેમ વર્તન કરવા માંડ્યું કે તમારા જેવા તો કેટલાય એવા આવ્યા અને કેટલાય વયા ગયા. એટલે મેં કીધું સાહેબ તમારાથી સભ્યતાથી વાત કરાય. તમે મેં કીધું પબ્લિક વચ્ચે છો કે એવી પબ્લિક તો કેટલી જોઈ લીધી છે અને રિવોલ્વર કાઢીને ધમકી કહી દીધી કે હવે તને તો રોડ ઉપર લઈ આવો છે.